राज्यना मुख्य प्रधान भूपेन्द्र पटेलनो कर्मचारी माटे हितलक्षी વધુ એક નિર્ણય લેવામાં આવ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। પ્રવક્તા મંત્રી ऋषिकेश पटेल द्वारा आ महत्वनी जाहेरात करता जणाव्यु के राज्यना फिक्स पगार आधारित 61,560 कर्मचारीओना प्रवर्तमान वेतनमां 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અમલવારી તારીખ 1 ઓક્ટોબર 2023 થી અસર કરવામાં આવશે। વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે। દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થવી, છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવા કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે। ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે, તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો। आ निर्णयथी वर्ग 3 ना 4,400 ग्रेड पे धरावता कर्मचारीओनो प्रवर्तमान मासिक पगार रूपिया 38,090 थी वधीने रूपिया 49,600 थशे। उपरांत वर्ग 3 ना 6200 अने 2800 ग्रेड पे धरावता कर्मचारीओनो प्रवर्तमान मासिक फिक्स पगार रूपिया 61,340 थी वधी रूपिया 40,800 थशे। वर्ग 3 ना 2400 2000 1900 अने 1800 ग्रेड पे धरावता कर्मचारीओनो प्रवर्तमान मासिक फिक्स पगार रूपिया 19,950 थी वधी रूपिया 26,000 थशे। ज्यारे वर्ग 4 ना 1650 1400 अने 1300 ग्रेड पे धरावता कर्मचारीओनो प्रवर्तमान मासिक फिक्स पगार रूपिया 16,224 थी वधीने रूपिया 21,000 थशे। आ निर्णयथी राज्य सरकारनी तिजोरी पर वार्षिक रूपिया 548.64 करोड़ रूपियानुं भार पड़शे। आ हतो आजनो विशेष वीडियो। आवा ज अनेक वीडियोज माटे आप जोता रहो वाइब्स ऑफ इंडिया।